मित्रों, माँ मेलडी एक एवी देव छे के जे तमारी पेढ़ीओ में पूजाती होय के पछी ना पूजाती होय पण खाली एक वार दिल थी पोकार करो अने अर्धी रात्रे वारे आवे ने एवी माता मेलडी छे। तो आवी ज एक सत्य घटना विशे आपणे जाणीए। मित्रों, राजकोटना चौक में बनेली आ एक सत्य घटना छे कि ज्या गरीब परिवारना बे मानवीय रहे छे अने ज्यारे आ गरीब बाई ने सारा दिवसों देखाणा अने तेनी साथे ज तेना पतिनुं मृत्यु थाय छे अने त्यारे आ बाई एकली पड़ी जाय छे अने पोताना पेटमां संतान छे एटले जेम तेम करी अने दिवसों वीतावा लागी अने आम करता करता 9 महीना थया ने त्यारे ओळखाण पण नथी एवा माणसो तेने सिविल हॉस्पिटल सुधी पहोंचाड़े छे अने हॉस्पिटल में बने छे एवुं के जन्म देतानी साथे ज आ गरीब बाईनुं पण मृत्यु थाय छे अने त्यारे मित्रों एक दीकरानो जन्म थयो छे पण दीकरो केवा नसीब लईने आव्यो छे के जेणे नथी तो पोताना बापनुं मोढुं जोयुं के नथी तेनी मानुं मोढुं जोयुं अने आम करता करता हवे आ राजकोटनी सिविल हॉस्पिटलमां आ अनाथ बनेला बाळकनी कोई संभाळ पण लेतुं नथी अने त्यारे हॉस्पिटलना कर्मचारीओए अनाथ आश्रम માં જાણ કરી અને પછી ત્યાં તેને મોકલી દીધો અને ત્યારે આ અનાથ આશ્રમમાં ગયા પછી આ બાળકની પરવરિશ શરૂ થઈ અને બાળક મોટો થવા લાગ્યો અને આમ કરતા કરતા 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ એમ કરતા કરતા લગભગ 10 વર્ષના વાણા વાઈ ગયા અને આ બાળક 10 વર્ષનો થઈ ગયો અને એમ કરતા કરતા જ્યારે 15 વર્ષનો થયો તો પણ હજી સુધી આ બાળકનો બાપ કોણ છે, શું નામ છે કશું જ તેને યાદ નથી અને પોતે સાવ એકલો છે। પણ આ આશ્રમના માણસોએ આ દીકરાને સંજય કહી અને હંમેશા બોલાવતા એટલે તેને ખાલી એટલી ખબર છે કે તેનું નામ સંજય છે અને 15 વર્ષનો આ સંજય થયો અને ત્યારે મિત્રો આ આશ્રમનો એક નિયમ હોય છે કે 15 વર્ષનો દીકરો થાય એટલે હાથમાં થેલી આપે અને એક હાથમાં અનાથ આશ્રમની ચોપડી આપે અને અનાથ બાળકોને ગામડે ગામડે ભિક્ષા માગવા માટે તેઓ મોકલે છે। એટલે અનાથ આશ્રમના સાહેબે પણ સંજયને પોતાની પાસે બોલાવી અને એક હાથમાં થેલી અને બીજા હાથમાં આશ્રમની ચોપડી પકડાવી અને ભિક્ષા માગવા મોકલે છે કે બેટા સંજય, જેમાં બીજા બધા ભાઈઓ ગામડે ગામડે ફરી અને ભિક્ષા લાવે છે ને, એમ તારે પણ હવે આ કામ કરવાનું છે। અને પછી તો સંજય પણ આ આશ્રમમાંથી ભિક્ષા માગવા માટે નીકળે છે અને પછી તો માગતા માગતા ગામડે ગામડે ફરતો રહે છે અને ફરતો ફરતો આજનો જે હાથી ડેમની ચોકડી રહીને ત્યાં સંજય આવીને ઊભો છે અને તેના એક હાથમાં થેલી છે અને બીજા હાથમાં ચોપડી છે અને એવા જ ટાણે ત્યાં 3 કોલેજ કરતા છોકરાઓ નીકળ્યા અને આ 3 કોલેજિયન છોકરાઓના હાથમાં એક એક વસ્તુ છે, જેમાં એકના હાથમાં શ્રીફળ છે, બીજાના હાથમાં ચુંદડી છે, તો ત્રીજાના હાથમાં ફૂલહાર છે અને આ જે સંજય ઊભો હતો તેની આગળ થઈ અને તેઓ 3 પસાર થયા અને ત્યારે સંજયે આ 3 કોલેજિયન છોકરાઓની સામે આ આશ્રમની ચોપડી લાંબી કરી અને એટલું કહ્યું કે ભાઈઓ, મને 10 રૂપિયા આપશો। અને ત્યારે પેલા કોલેજિયન છોકરાઓએ આ ચોપડી હાથમાં લઈ અને પહેલું પાનું ખોલીને જોયું તો અનાથ આશ્રમનો સિમ્બોલ મારેલો હતો અને અનાથ આશ્રમનું સરનામું હતું। એટલે 3 ભાઈઓએ 10-10 રૂપિયા કાઢી અને 30 રૂપિયા ભેગા કરી અને આ સંજયના હાથમાં આપ્યા। એટલે સંજય બોલ્યો કે ભાઈ, કઈ બાજુના છો અને તમે 3 ખૂબ મોટા દાતાર દિલના છો અને તમારા માવતર પણ આવા દાતાર જ હશે, કેમ કે મેં તમારી પાસે 10 રૂપિયાની આશા રાખી અને તમે મને 30 રૂપિયા આપ્યા। એટલે પેલા 3 વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ, આજે રવિવાર છે અને કોલેજમાં આજે રજા છે, તો અમે રવિવારે હાથીધરાની મેલડીને શ્રીફળ ચડાવવા જઈએ છીએ। પણ મિત્રો, આ સંજયે કોઈ દિવસ દેવધર્મની વાત કરી નથી કે ક્યારે સાંભળી નથી અને આમાં તેને કાંઈ ખબર પડતી નથી અને આજે પહેલીવાર તેણે માતા મેલડીનું નામ સાંભળ્યું છે અને દુનિયામાં તેને દુનિયાદારીનું કોઈ ભાન પણ નથી। એટલે પાછો પૂછે છે કે ભાઈ, આ મેલડી એટલે કોણ? અને ત્યારે પેલા કોલેજિયન છોકરાઓ કહે છે કે હે ભાઈ, તારું નામ શું છે?
કે મારું નામ સંજય છે કે સંજય તું અમને પૂછે છે કે આ મેલડી કોણ તો સાંભળ હવે તને મેલડીની ખાતરી દઈએ કે નોંધારાનો આધાર બની જાય વગર પૈસાનો વકીલ બની જાય ન બાપાનો બાપ બની જાય અને જેને માં ના હોય ને એની આ મારી હાથી ધરાની મેલડી માં બની જાય છે અને આટલું કહી અને પેલા ત્રણેય કોલેજિયન તો ત્યાંથી ચાલી નીકળ્યા પણ તેમની પાછળ પાછળ સંજય થઈ ગયો અને એના મનમાં એક જ ઓરતો હતો કે જેની માં ના હોય એની માં બની જાય છે તો મારે પણ આજે એ મેલડીને જોવી છે કે હાથી ધરાવાળી મેલડી શું મારી પણ માં બને છે કે નહીં અને આટલો મનમાં ઓરતો કરી અને જે પેલા ત્રણ કોલેજિયન જઈ રહ્યા હતા તેમની પાછળ પાછળ આ સંજય ચાલવા લાગ્યો અને આમ ચાલતા ચાલતા તેઓ સીધા માતા મેલડીના મંદિરે પહોંચ્યા ત્યારે સંજય પણ ત્યાં પહોંચ્યો અને માતા મેલડીના મંદિરની આગળ જઈ અને ઊભો રહી ગયો અને ત્યારે પેલા ત્રણેય કોલેજિયનો મંદિરમાં ગયા અને માતાજીને ભાવે શ્રીફળ ચડાવે છે ચુંદડી ચડાવે છે અને ફૂલહાર ચડાવી અને ત્યાંથી નીકળી જાય છે પણ આ સંજય મંદિરની બહાર ઊભો છે અને એક હાથમાં થેલી છે અને બીજા હાથમાં પુસ્તક છે અને આમ કરતાં કરતાં સંધ્યાટાણું થવા આવ્યું છે પણ આ સંજય ત્યાંથી હટતો નથી અને તેની બંને આંખોથી ટગર ટગર માતા મેલડીની સામે જોઈ રહ્યો છે અને તેની નજર એક થઈ ગઈ છે અને આમ કરતાં કરતાં સંધ્યાની આરતી થઈ અને પછી પૂજારી પણ આ આરતીની વિધિ પૂરી કરી અને મંદિરનો દ્વાર બંધ કરી નાખે છે અને ત્યાં તાળું મારી દે છે અને પછી પાછળ નજર કરીને જુએ છે તો ખાલી આ એકલો સંજય ઊભેલો છે એટલે પૂજારીએ તેની બાજુમાં જઈને પૂછ્યું કે ભાઈ કે હા કાકા બોલો ત્યારે પૂજારી કહે છે કે માતાજી મેલડીની આરતી થઈ ગઈ અને હવે દરવાજા પણ બંધ થઈ ગયા છે તો હવે થોડી જ વારમાં અહીંયા ઘનઘોર અંધકાર થઈ જશે તો બેટા હવે તું તારા ઘરે ચાલ્યો જા અને ત્યારે આ અનાથ સંજય એટલું બોલ્યો કે હા કાકા તમે ઘરે જાઓ છો ને તો તમારે ઘરે ચાલ્યા જાઓ અને હમણાં જ થોડી વારમાં હું પણ મારા ઘરે ચાલ્યો જઈશ કે ભલે બેટા આટલું કહી અને પૂજારી ત્યાંથી ચાલ્યા ગયા અને હવે સંજય એકલો ત્યાં માતાજીના બંધ થઈ ગયેલા એ દરવાજાની સામું નજર માંડીને ઊભો છે અને આમ કરતાં કરતાં 8, 9, 10 અને 11 વાગ્યા અને કાળી અંધારી રાત છે પણ હૃદયમાં એક જ ભરોસો માતા મેલડીનો આવ્યો છે કે કદાચ અહીંયા મને મારી માં મળી જાય અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત વીતી ગઈ અને મધ્યરાત્રિનો સમય થયો ને ત્યાં તો આ અનાથ સંજયના નાભીમાંથી એક જ અવાજ નીકળ્યો કે અરે રે આ બધું ખોટું છે અને અહીંયા કોઈ માતા મેલડી નથી માતા મેલડી ખોટી છે અને મારે તો માએ નથી અને બાપ પણ નથી પણ દુનિયામાં આજે મંદિરવાળી માને જોવા આવ્યો હતો કે માં કેવી હોય પણ અહીંયા તો માં જ નથી અને આજે આ દુનિયા મને ખોટું બોલી અને મને બનાવી ગઈ અને હે હાથી ધરાની મેલડી આજે મારી જ નહીં પણ ક્યારેક દુનિયામાં જો કોઈકની માં બની હોય અને અહીંયા તું આસનવાળીને બેઠી હોય ને તો મારો તને એક જ પોકાર છે કે આજે તું કાં તો કાને બેરી થઈ ગઈ હોય કાં તો તારી આંખે અંધાપો આવી ગયો હશે અને આમ એ અનાથ સંજયની રડતી આંખે જ્યારે અડધી રાત્રે આટલા શબ્દો છૂટ્યા ને તેની સાથે તો માતા મેલડીથી રહેવાયું નહીં અને જે દરવાજાને તાળું મારેલું હતું ને તે દરવાજાના અડધી રાત્રે તાળા તૂટ્યા અને દરવાજા ખણાન કરતા ખુલ્યા અને જેવા દરવાજા ખુલ્યા તેની સાથે તો સામે મૂર્તિમાંથી બેબી અવાજ આવ્યો કે સંજય સંજય આજે હું હાથી ધરાની મેલડી તને કહું છું કે ત્યાં બહાર ઊભો છે ને ત્યાંથી ચાલી અને સીધો મારા મંદિરમાં આવી જા બેટા અને આજે હું મેલડી તારી માં બની અને તને વાલ કરું ને તો એમ માનજે કે આજે હાથી ધરાની મેલડી હવે તારી માં બની ગઈ બેટા અને ત્યારે સંજય માં મેલડીએ જ્યારે બોલાવ્યો ને ત્યારે સંજય મંદિરમાં જાય છે અને ત્યારે માં મેલડી કહે છે કે હે સંજય આજ પછી તું ચિંતા કરતો નહીં અને હવે તું તારા મનમાં એવું ક્યારેય ના માનતો કે તું આ જગતમાં એકલો છે કેમ કે આજ પછી હવે તું એકલો નથી પણ હવે તારી સાથે તારી માં બની અને હાથી ધરાની લોઢાના દાંતવાળી હું મેલડી ઊભી છું બેટા
અને આમ એ સંજયના વારે તે દિવસથી મારી લોઢાના દાંતવાળી મેલડી હંમેશા રહે છે। તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના। અને મિત્રો કોઈની ઓળખાણ ના હોય ને તો પણ માં મેલડી તેની માં બની જાય છે। તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।